નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પહેલા અનાજના એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના પહેલા રાશન માટે અનાજના એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ કરાયું. રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા નીકળશે. ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓને કોઈપણ સમયે લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મેળવી શકશે. રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે આ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કેબિનેટે ગગનયાનના ફોલો ઓન પ્રોગ્રામ માટે ₹20,193 કરોડ મંજૂર કર્યા છે. જોકે કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન માટે ₹1,236 કરોડ મંજૂર કર્યા છે, જ્યારે મિશન મૂન માટે 2100 કરોડ મંજૂર કર્યા છે. કેબિનેટે ન્યુટ્રિયન્ટ બેઝ ફર્ટિલાઇઝર સબસિડી માટે ₹24,475 કરોડ મંજૂર કર્યા છે. જોકે રવિ સિઝન માટે ન્યુટ્રિયન્ટ બેઝ ફર્ટિલાઇઝર સબસિડીના નવા દર પણ નક્કી કર્યા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર માટે સબસિડીના નવા દર નક્કી કરાયા. જોકે ટ્રાઇબલ વેલફેર સ્કીમ માટે ₹79,156 કરોડ પણ મંજૂર કર્યા છે. જોકે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતો માટે NPK ખાતરની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન શરૂ રખાશે. આશય યોજનામાં 2025-26 સુધી 35,000 કરોડ ખર્ચાશે. રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળશે. P&K ખાતર પર 24,475.53 કરોડની સબસિડીને મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ચાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સદસ્યતા અભિયાનનો નવો એક કિસ્સો સામે આવ્યો છે. ઇન્જેક્શન લેવું હોય તો ભાજપના સદસ્ય બનવું જ પડશે. મહેસાણાના વિસનગરમાં ભાજપના સદસ્ય અભિયાનમાં કૌભાંડ જોવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો. દર્દી પાસે મોબાઈલ નંબર માંગીને OTP માંગવામાં આવતા આ ભાંડો ફૂટ્યો હતો. જોકે સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઠંડી અને શિયાળાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાનીશના અંબાલાલ પટેલે ઠંડીને લઈને ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે હાડ થીજવતી ઠંડી પડશે. અલ નિનોની અસરના કારણે દરિયો પણ થીજી જાય એવી ઠંડી પડશે. જોકે આ વર્ષમાં શિયાળો વહેલો શરૂ થશે તેવું તેમણે જણાવ્યું છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. જોકે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. તહેવારોની સિઝનમાં હવે રેલવેના મુસાફરો અનરિઝર્વ ટિકિટ પર એસીમાં મુસાફરી કરી શકશે. હવે યાત્રીઓની સંખ્યા અનુસાર તેમની ક્ષમતાવાળા એસી લગાવવામાં આવશે. આમ ટ્રેનોમાં અનરિઝર્વ કોચમાં પણ એસી લાગશે, તો ટૂંક સમયમાં ઓછા ભાડામાં એસીમાં મુસાફરીની મજા મળશે. જોકે રેલવેએ તેનું ટ્રાયલ પણ કરી લીધું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ આતિશી લઈ શકે છે. દિલ્હીના LG
વી કે સક્સેનાએ સીએમ તરીકે અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને સરકાર બનાવવા માટે આતિશીનો દાવો પત્ર રાષ્ટ્રપતિ MHNએ મોકલ્યો છે. એલજીએ આતિશીને સીએમ તરીકે શપથ ગ્રહણ કરવાની તારીખ તરીકે 21 સપ્ટેમ્બરની દરખાસ્ત કરી છે તેવી માહિતી મળી રહી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આઈબીજેએ મુજબ બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 222 રૂપિયા ઘટીને 73,056 રૂપિયા થઈ હતી. જોકે અગાઉ તેની કિંમત 73,276 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જે કિંમત 369 ઘટીને 87,168 પ્રતિ કિલો પર પહોંચી હતી. અગાઉ ચાંદીનો ભાવ 87,537 રૂપિયા હતો. જોકે આ વર્ષે મે મહિનામાં સોનું 74,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલે હતું અને મે મહિનાના રોજ ચાંદી 94,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રોડ રસ્તાઓને લઈને ચેતવણી આપવામાં આવી છે. ભંગાર હાઈવે તેમજ રસ્તાઓને લઈને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને બેંક ડિપોઝિટ જપ્ત કરવા ગડકરીની ચેતવણી. દેશભરમાં અનેક ભાગોમાં રસ્તાઓની ખરાબ તેમજ ભંગાર હાલત સામે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી છે. રસ્તાઓનું યોગ્ય મેન્ટેનન્સ ન કરવા બદલ કોન્ટ્રાક્ટરો એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા તથા બેંક ડિપોઝિટ જપ્ત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ કહ્યું કે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓ તથા બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરોનો રેકોર્ડ પણ રાખવામાં આવશે. નબળા રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોને છોડવામાં આવશે નહીં. બેંક ગેરંટી જપ્ત કરીને પછી તેઓને નવા કોઈ કામ આપવામાં આવશે નહીં. એક્સપ્રેસ વેની ખરાબ હાલત જોઈને તેઓ વિફર્યા હતા. જણાવ્યું હતું કે આ રસ્તાઓની યોગ્ય જાળવણી થવી જોઈએ, અન્યથા કોઈને છોડવામાં આવશે નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેમાં 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગારીની તક આવી છે. રેલવેમાં સરકારી નોકરી માટે 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગારીની મહત્ત્વની તક આવી છે. RRBએ સ્નાતક અને 12 પાસ ઉમેદવારો માટે વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જોકે તમે RRBCDG.gov.in વેબસાઇટ દ્વારા પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. UIDAIએ આધાર કાર્ડમાં ફ્રી સુધારો કરવાની સમયસીમા વધારી છે. 14 ડિસેમ્બર 2024 સુધી ફ્રીમાં સુધારો કરી શકાશે. UIDAIએ કોઈપણ ચાર્જ વગર આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જોકે પહેલાં આ તારીખ 14 સપ્ટેમ્બર 2024 નક્કી કરાઈ હતી, જે બાદ હવે આ તારીખ લંબાવાઈને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. એટલે કે 3 મહિના જેટલો સમયગાળો વધારવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદ અને પૂરના કારણે ખેતીની જમીન અને પાકોને ભારે નુકસાન થયું છે. જોકે ભારે વરસાદથી રાજકોટ જિલ્લાના 506 ગામોમાં ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. કપાસ, મરચા અને તુવેરમાં વધુ નુકસાની થઈ. તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે રાજકોટ જિલ્લામાં ખેતીની જમીન અને પાકને ભારે નુકસાન થયું છે. આ મામલે ગયા અઠવાડિયે સર્વે પણ શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના 506 ગામોમાં ખેતી પાકને નુકસાન થયાનું સામે આવ્યું છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. કુલ 506 ગામોમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. 108 ગામોમાં સર્વે પૂરો થયો છે. જોકે હાલ 57 ટીમો કામ કરી રહી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે જે 108 ગામોમાં સર્વે પૂરો થયો છે તેમાં 6,485 હેક્ટર જમીન એવી છે કે જેમાં ખેતીની જમીન અને પાકને 33%થી વધુ નુકસાની થઈ છે. આવા ખેડૂતોને સહાય મળશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.